નમસ્કાર મિત્રો ધારો કે તમારે કોઈને ઇંગ્લિશમાં કહેવું છે મને જવા દો મને ઊંઘવા દો મને બોલવા દો તેને જવા દો તેને ખાવા દો આ બધા જ વાક્યો ઇંગ્લિશમાં બોલતી વખતે આપણને એમ થાય કે આમાં માળખું કયું વપરાય આમાં આઈ વાપરું કે મી વાપરું શું વપરાય તો એ મૂંઝવણનો ઉપાય આજે તમને મળી જશે તમારી મૂંઝવણ જે છે જો આ વિડીયો પૂરો ધ્યાનથી જોશો જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરશો તમને સો ટકા આવડશે સૌથી પહેલા જુઓ વાક્યો કયા આપણે બોલવા હોય છે ગુજરાતીમાં જયારે પણ તમારે આ પ્રકારના વાક્યો બોલવા હોય જેમ કે મને ઊંઘવા દો મને જવા દો મને બોલવા દો જુઓ કઈક કરવાની વાત છે કે બીજા કોઈને કંઈક કરવા દો એવી વાત છે તો બીજા કોઈને કરવા દો એવી વાત તો આવા વાક્યોને ઇંગ્લિશ જયારે તમારે કરવું હોય ત્યારે લેટ અને લેટર્સ વપરાય છે એની પહેલા આપણને શું ખબર હોવી જોઈએ એની પહેલા તમને ખબર હોવી જોઈએ કે મને અને ઇંગ્લિશમાં શું કહેશો મિત્રો આને આઈ નહીં લખતા ખાસ મને તમારે મી લખવાનું છે તેને તેને એના માટે તમારે શું લખવાનું છે હી નથી લખવાનું હિમ લખવાનું છે તે છોકરીને તેણીને એના માટે હર લખવાનું છે તો આ ત્રણ વસ્તુઓ ખાસ વિડિયો અહીંયા થોડી વાર ઊભો રાખીને એકવાર જોઈ લો મને તમે હંમેશા શું યાદ રાખશો મી તેને તમે હિમ લખશો તેણીને તમે હર લખશો આટલું યાદ આપણે પહેલા રાખી લઈએ છીએ હવે આગળ વાક્યો સમજીએ બીજા શબ્દો કયા છે તમારે કેવું છે અમને અમને માટે શું નહીં વપરાય અર્ધ કહેવાનું છે તે લોકોને ધે નહીં વપરાય ધેમ કહેવાનું છે તો આટલા શબ્દો પહેલા આવડવા જોઈએ જ્યારે પણ તમારે કહેવું હોય મને તેને અમને બોલવા દો ત્યારે આટલું પાયાની જરૂરિયાત શું છે મને તમે મી કહેશો તેને હેમ કહેશો તે છોકરીને હર કહેશો અમને અજ કહેશો તેઓને ધેમ કહેશો જો આટલું આવડતું હોય ને તો હવે આગળનું તમને આરામથી આવડશે ચલો પહેલું વાક્ય છે તમારે કહેવું છે મને જવા દો સૌથી પહેલા મને જવા દો મને કંઈક કરવા દો બરાબર છે ચલો હું જઉં અર્થ પણ નીકળે છે ચાલો હું જવું મને જવા દો બંને અર્થ નીકળે છે જવા માટે ગો વપરાય છે લેટ વાપરવું પડશે તો વાક્ય તમારું જુઓ લેટ આઈ નહીં લખાય તમારે લખવું પડશે લેટ મી બોલો લેટ મી લેટ મી પ્રેક્ટિસ કરો લેટ મી મને કંઈક કરવા દો લેટ મી ગો મને જવા દો તમારે કેવું છે મને બોલવા દો શું કહેશો લેટ મી સ્પીક બોલો લેટ લેટ મી મી સ્પીક સ્પીક મને બોલવા દો તમારે કેવું છે મને એ વસ્તુ કરવા દો હવે મને એ વસ્તુ હું કરું લાય મને કરવા દે તમારો આવો ભાવ છે કે લાય મને કરવા દે થોડીવાર મને જોવા દે કંઈક મને કરવા દે એના માટે ડું વપરાય છે કંઈક કરવું તો તમારું વાક્ય બનશે લેટ મી ડુ ઇટ મી ડુ ઇટ મને કરવા દો જુઓ ત્રણ વાક્યો તો બની ગયા મને જવા દો લેટ મી ગો મને બોલવા દો લેટ મી સ્પીક મને કરવા દો લેટ મી ડુ આ પ્રકારનું વાક્ય વપરાશે ચલો આગળ સમજીએ તમારે કેવું છે કે યાર મને થાક લાગ્યો છે તમે લોકો ગાડીમાં જાઓ બરાબર છે તમે લોકો ગાડીમાં જાઓ અને તમારે કેવું છે કે હું છે ને બેસીને થાકી ગયો છું ગાડીમાં છે ને બેસીને થાકી ગયો છું કાળનો બેઠો છું મને થોડું ચાલવા દો તમે શું કહેશો લેટ મી હવે મને ચાલવા દો લેટ મી વોક લેટ મી વોક મને ચલાવવા દો હવે તમારે એવું કહેવું છે કે મને ગાડી ચલાવવા દો તો ગાડી ચલાવવા માટે કોઈ પણ વાહન ચલાવવું ડ્રાઈવ વપરાશે તો મને ગાડી ચલાવવા દો આનું ઇંગ્લિશ નીચે તમારે કમેન્ટમાં લખવાનું છે બરાબર છે ચલો આગળ હવે તમારે કેવું છે તેને જવા દો એ છોકરો જે છે એનું નામ છે ધારો કે મનોજ તમારે એની વાત કરવી છે કે મનોજને જવા દો જતો નથી જવું મનોજને જવા દો હવે લેટ હી નહીં લખતા બરાબર છે લેટ લેટ હી નહીં લખતા તેને તેને એટલે હિમ લખવું પડશે જવા દો તમે કહેશો લેટ હિમ ગો લેટ હિમ ગો તેને જવા દો ચલો તેને પૂરું કરવા દો યારે બોલે છે તો એને બોલવા દો એ છોકરી છે એની વાત સાંભળો પૂરી સાંભળો વચ્ચે વચ્ચે ના બોલો લેટ હર ફિનિશ

તો લેટ વી નહીં આવે ખાસ લેટ જોડે તમારે વાપરવું પડશે લેટ અઝ અઝ ગો લેટ્સ ગો ચાલો જઈએ અમને જવા દો એ પણ અર્થ છે અને ચાલો જઈએ એ પણ અર્થ છે તો વાક્યનો ભાવાર્થ ખાસ સમજવો લેટ્સ એટલે ચાલો આ વસ્તુ કરીએ ચાલો જઈએ લેટ્સ ગો

એ લોકોને વિચારવા દો એમનો પ્રશ્ન છે વિચારવાની પ્રેક્ટિસ કરો વાક્યો ગુજરાતીઓ બોલતો જઈશ તમારે એનું ઇંગ્લિશ વિચારવાનું છે બરાબર છે ફટાફટ વિચારશો આવડશે નહીં વિચારો તો નહીં આવડે ચલો મને જવા દો બોલો ચલો મને જવા દો લેટ મી ગો

ચાલો જમીએ લેટ્સ ઇટ ચલો ચાલો લખીએ લેટ્સ રાઈટ ચાલો ચર્ચા કરીએ લેટ્સ ડિસ્કસ તે દો આ બનશે મિત્રો આ રીતે પ્રેક્ટિસ કરશો થોડી થોડી વારે ઊભા રહીને વિડીયો રોકીને પ્રેક્ટિસ કરશો કેમ નહીં આવડે ચોક્કસથી આવડશે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેશો થેન્કસ ફોર વોચિંગ